આપણી બાજુના આવ્યા. એટલે કે રાજકોટનો છું, જૂનાગઢનો છું, કુતિયાણાનો છું, મૂળ વાના. થોડીક વાર આવો બેસો. એટલે વાતચીત કરીએ તો આપણને આપણો દેખાય, આનંદ થઈ જાય. આપણા બાજુના આવ્યા તો ખરા, અહીં પણ આપણી બાજુના છે એટલે આનંદ આવે. સૌરાષ્ટ્ર આવે કે સૌરાષ્ટ્રવાસી એમ. એટલે ઓલા તો ગુજરાતનું કાંઈ દેખાય તો આનંદ આવે, કારણ કે આ બધા એ બાજુના સૃષ્ટિ બધા મારવાડી વૈષ્ણવ ને બધા એ વધારે હિન્દી ભાષી, એ હિન્દીમાં જ પ્રવચન કરો તો સમજે, બાકી તો સમજે નહીં. એટલે એવા બધા વૈષ્ણવ વચ્ચે 15-20 દિવસ એક વખત અનુભવ કર્યો. પણ કોક દેખાય જાય ગુજરાતી તો આમ થતું કે હાઈસ આવ્યા કોક, થોડીક વાર બેસો. એટલે આનંદ આવતો એવી રીતે કે વા આપણે એ લોકો આપણો સંઘ અલગ, પણ હા અમુક દેખાતા કે અમે રાજકોટના છીએ, ઓલા કે વાના છીએ વાના છીએ. એવી રીતે આપણું કોક આપણો ભાઈબંધ જેવું આમાં દેખાય કે હા આપણા જેવા આવ્યા, આપણે મજા આવે. પ્રવાહ પુષ્ટિ હોય, પ્રવાહ મર્યાદા હોય, કે ચરસણી હોય તો આપણે હા આપણા જેવા એક જગ્યાએ સ્થિર નહીં, સતત એ આમ આમ ફેરાત કરે ફેરાત કરે. પછી થશે શું, આખું જિંદગી ફેરાત કરવું છે કાંઈક તો, કે એક જગ્યાએ તો બેસી જાઓ દાઢી પકડી, એક જગ્યાએ તો સ્થિર થઈ જાઓ. ચાલો ખોટામાં ખોટામાં સાચામાં સાચા, કાંઈક તો નક્કી રાખો. એમ તો કહું કાંઈક તો બુદ્ધિ ચલાવો. એટલે કીધું હાવ કે ચપટીક તો રાખો, આ ચપટી લૂણ તો રાખો, થોડી કટોરી જરૂરી છે. હાવ બંધ રાખીને તમે આમ ફેરાત કરો ફેરાત કરો, જેમ કહો ઘુમરે ચડાવો એમ ચડો. કાંઈક એક દાળ પકડો, સાચી ખોટી ભગવાનની જ્યાં ઈચ્છા હશે, પણ ત્યાં પકડીને એક જગ્યાએ. તો પ્રવાહી લોકો સારા હોય છે આમ તો, કે એક પકડીને બે જ ગયા, અધર્મ કે અધર્મ, અધર્મ અને અધર્મ પછી. એને ભાઈ નડે તો નહીં, બીજાને નડે નહીં, આપણે ખબર છે આને આમંત્રણ અપાય જ નહીં, એને આમંત્રણ અપાય જ નહીં. કારણ કે ખબર છે કે એ વિરોધી માણસો છે, ધર્મના વિરોધી હોય, આપણે પહેલેથી જ આમંત્રણ ન આપીએ. આપણું કઈ અલૌકિક કાર્ય હોય તો, આપણો ઠાકોરજીનો પાઠ હોય, મનોરથ હોય, કીર્તન હોય, તો આપણે એવાનું તો ન બોલાવે કે જ્યાં એને ડિસ્ટર્બન્સ ઉભું કરે. કાંઈ કરે તો નહીં, પાછું અહીં ડિસ્ટર્બન્સ ઉભું કરે કે તમે હું બધા અહીંયા આખો દિવસ બેઠા રહ્યો છો, તમારે કોઈને કામ છે કે નહીં, ધોતી પહેરીને મરી જાઓ, બધાએ કમાઓ. હવે આવાની ભેગા કરાય કે તને હું કેમ બોલાવ્યો, ધોતી બંડી પહેરીને આખો સેવામાં જ લેગા રહેશો તો કાંઈ નહીં મળે, કમાઓ. એમ ભગવાન તમારી ભગવાનની પાછળ હું હાવ પડી ગયા છો, આ તને પ્રસાદ લેવા આમંત્રણ બી મોટી ભૂલ, સલાહ દે પાછો, આખો દી હું સેવા કર્યા કરો, કાંઈક કમાઓ, બહાર જાઓ કમાઓ, સેવા કઈ ન આખો દી ન હોય કઈ. અરે એવા લોકોને બોલાવવાથી શું ફાયદો આપણા અલૌકિક કાર્યમાં? અલૌકિક કાર્યમાં આવા લોકો હોય કે એને આવી સલાહ દે તો. એટલે આપણે એને સારું કે એક દાળ પકડી લીધી છે એને, કે આને આમાં આપણને ખબર પડી કે અવાજ ન દે. પણ અહીંયા રે ઘડી કાયમાં બેસી જાય, બધે એક સરખો રંગ પ્રકટ કરી દે, અને કોઈ રંગ કેમ માણો, બધે એના જેવો થઈ જતા આવડે, ચરસણી એવા હોય, બધે બધા ભળી જ જાય. તો એ બહુ આ મહાપુરુષ છેલ્લે વર્ણન કરે છે કે આ બધું પરચુરણ છે એ બધું છેલ્લે, કે આખો છેલ્લે બધો આવો પરચુરણ બધામાંથી નીકળ્યો, થોડો થોડો વેસ્ટ પ્રોડક્ટ એવું બધું એ છે. પ્રવાહ અને પુષ્ટિ મર્યાદા ને કાંઈ નિશ્ચય ન થાય એવું મહાપુરુષ પ્રકરણ છેલ્લે વર્ણન કરે છે. સંબંધી વસ્તુ એ જીવા એ. તો અહીં તો આપણે મુખ્ય ભેદ કે પ્રવાહમાં હોય એટલે ખોટા નથી, પણ એક એમ સ્ટેન્ડ પકડી લીધું છે કે પ્રવાહી એટલે પ્રવાહી. એટલે એને કોઈ ચિંતા આપણે ખબર પડે કે આને આપણે બોલાવવાના ન હોય, આવા લોકોને બોલાવવાના ના હોય. એટલે હવે જો ખાલી મર્યાદાનું જે ચેપ્ટર છે, થોડુંક ઘણું એ મર્યાદાનું ચેપ્ટર છે આખું, કે મર્યાદા હોય છે, મર્યાદાવાળા એ વેદ માર્ગમાં નિષ્ઠાવાળા હોય છે. એની મૂળ ક્વોલિટી લક્ષણ શું? વેદોક્ત માર્ગની અંદર, વેદોક્ત સાધનોમાં, વેદોક્ત કર્મમાં, લૌકિક કર્મ નહીં પણ વૈદિક કર્મમાં, વેદમાં આસ્થાવાળા, વેદ શાસ્ત્રોક્ત કર્મની અંદર ખૂબ જ નિષ્ઠાવાળા, યજ્ઞ યાગાદી વગેરેમાં ખૂબ નિષ્ઠાવાળા, મુખ્યત્વે વેદોક્ત કોઈ પણ કોઈ કર્મની અંદર એની આસક્તિ છે. વેદસ્ય માનતા, મર્યાદા આપી વ્યવસ્થિતા. એટલે વેદ ધર્મ જે છે કર્મ, વા પણ કર્મ છે, અહીં પણ કર્મ છે, વા લૌકિક કર્મ. પ્રવાહ મર્યાદા જે છે ને એ લૌકિક કર્મ કરનાર સત્કર્મ કરે, પણ લૌકિક રીતે કર્મ કરે, વેદોક્ત હોય કે ન હોય. પણ જયારે મર્યાદા જે છે એની વેદ માર્ગમાં નિષ્ઠા એ મુખ્ય એની ક્વોલિટી છે. વેદથી નિયમિત થાય છે, એનું નિયમન વેદથી થાય છે. તો મર્યાદાની અંદર પુષ્ટિ ફળે, મર્યાદા પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા નહીં, પુષ્ટિ મર્યાદા ગુણગાન પરાયણ. પણ મર્યાદામાં જો પુષ્ટિ ફળે તો વેદોક્ત કર્મ કરે પણ ભગવાનને અર્પણ કરે, વેદોક્ત કર્મનું ફળ બધું ભગવાનને અર્પણ કરે. એટલે કે એ ભગવાનને અનુકૂળ એ વેદોક્ત કર્મ કરે, ભગવાનને અનુકૂળ કરે, એમાં બીજી કામના ન હોય, પણ ભગવાનના પ્રીત્યર્થ એ વેદોક્ત કર્મમાં નિષ્ઠાવાળા હોય, વેદોક્ત કર્મની અંદર નિષ્ઠા ધરાવે, પણ ભગવાનને એ અનુકૂળ થઈને ભગવાન માટે વેદોક્ત કર્મ કરીને એનું ફળ કદાચ ભગવાનને અર્પણ કરી દેતા હોય.
પણ એની નિષ્ઠા ભગવાનમાં નથી પણ વેદોક્ત કર્મમાં છે, એટલો જ ફેર છે. આપણે પણ વેદોક્ત કર્મ કરીએ અને ભગવાનને સમર્પિત કરી દઈએ પણ આપણી નિષ્ઠા ભગવાનમાં છે, સ્વરૂપમાં નિષ્ઠા છે, એની વેદ માર્ગમાં નિષ્ઠા છે, વાણીમાં નિષ્ઠા છે. કરીને ભગવાનને બોલાવે, ભગવાનને અનુકૂળ કર્મ વેદોક્ત કર્મ કરે પણ એ નિષ્ઠા વેદ માર્ગમાં છે, સ્વરૂપમાં નથી. સ્વરૂપમાં નિષ્ઠાવાળા પુષ્ટિ, વાણીમાં નિષ્ઠાવાળા મર્યાદા, અને જગતમાં એ પ્રેમવાળા એ પ્રવાહી. આ મૂળ ક્વોલિટી અને મૂળ ગુણધર્મ, આટલું આ વસ્તુ, બીજું કાંઈ નહીં તો આટલું. લૌકિકમાં જ આસક્ત જે છે એ પ્રવાહી છે, વેદમાં વેદ માર્ગમાં નિષ્ઠા આસક્તિવાળા જે છે એ મર્યાદા છે, અને ભગવાનના સ્વરૂપમાં જે આસક્ત જે છે એ પુષ્ટિ છે. હવે મર્યાદાની અંદર પુષ્ટિ ભળે તો ભગવાનને અનુકૂળ થઈને કર્મ કરે, એટલે ભગવાનને કર્મનું ફલ ભગવાનને સમર્પિત કરી દે, પણ કર્મ નિષ્ઠા કર્મમાં છે, સ્વરૂપમાં નથી. એ પ્રવાહ પુષ્ટિ છે. પ્રવાહ મર્યાદા, હવે આવે છે પ્રવાહ મર્યાદા. પ્રવાહ મર્યાદા જે જીવો જે છે સ્વર્ગાધિક લોકની કામના માટે વેદોક્ત કર્મ કરે, સ્વર્ગાધિક લોકની કામના કરવા માટે એ વેદોક્ત કર્મ કરે. પ્રવાહ મર્યાદા છે સ્વર્ગાદિ લોકની કામના માટે, ભગવાન માટે નહીં પણ સ્વર્ગાદિ લોકમાં પ્રાપ્તિ થાય એટલા માટે વેદોક્ત કર્મ કરે. વેદોક્ત કર્મ ત્રણેય કરે છે પણ માં ભગવાન માટે કરે, અહીં આ જે કરે છે સ્વર્ગાધિક લોક માટે કરે છે. ત્રીજા જે મર્યાદા પ્રવાહ જે છે, મર્યાદા પ્રવાહ જે છે એ વેદોક્ત કર્મ કરે તો લૌકિક ફલની કામના માટે કરે. પૈસા ઓછા છે, ચાલો શ્રીસુક્તના અનુષ્ઠાન કરાવો, પૈસા આવે એ વેદોક્ત કર્મ કરાવે, પણ શ્રીસુક્તનું અનુષ્ઠાન કરાવીને એ ક્યાં આવશે? એની ક્વોલિટી મર્યાદા પ્રવાહ. એને મર્યાદા પ્રવાહ કહેવાશે કે લૌકિક ફલની કામના માટે વેદોક્ત કર્મ કરે. વરસાદ નથી થતો, પર્જન્ય યજ્ઞ કરો, પર્જન્ય યજ્ઞ કરો વરસાદ પ્રાપ્ત થાય, વરસાદ મળે એટલે પર્જન્ય યજ્ઞ, એના માટે પર્જન્ય યજ્ઞ કરે. ભગવત નામાત્મક નામનો યજ્ઞ એટલે કે જપ યજ્ઞ, જપ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, ભગવાનના નામનો જપ. ઘણા આ નથી કરતા, ઘણીવાર વરસાદ ન હોય તો બધા ચાલુ થાય, શ્રીરામ જય રામ જય જય રામ, ધૂન બિહાળે શ્રીરામ જય રામ જય જય રામ, બધાને રામ નામ લે શું કામ? હવે વર્ષતો નથી ને હેરાન થઈ જશું, નહીં વર્ષે તો હેરાન થઈ જશું. વરસવા માંડે પછી કોણ રામ, વરસી ગયો પછી કોણ રામ, પૂરું થઈ ગયું. બધા ધૂન ઘણા બેસાડતા હોય કે રામ નામની ધૂન બેસાડે, પણ ક્યારે કેના માટે બેસાડે? કે વરસાદ લૌકિક ફલની કામના માટે વેદોક્ત કર્મ કરે, વેદના કર્મ કરે. એ પ્રવાહ, એ મર્યાદા પ્રવાહ છે, મર્યાદા પ્રવાહ. અને આ વર્ણન શ્રી મહાપ્રભુજીના ગ્રંથમાં ત્રુટિત છે, આખું મર્યાદાનું ચેપ્ટર આખું ત્રુટિત છે, પણ કલ્યાણરાયજીએ આ રીતે આ ગ્રંથની શક્યતાઓ આમ હોઈ શકે એ જે છે. એટલે આ જે પુષ્ટિ વિધાનમ નામનો ગ્રંથ છે એની સાથે એમાં નરસિંહલાલજીની ટીકામાં બધા ભેદ આપેલા છે, પણ થોડોક એ ડિફરન્સ છે એક બેમાં, એ મૂળ ટીકા સાથે જરાક સુધારી. આજે અત્યારે બોલું છું મૂળ ટીકાના આધારે છે, આમાં કોઈ ડિફરન્સ હોય એ જે પુષ્ટિ વિધાનમ નામનો ગ્રંથ છે એમાં કોઈ પ્રિન્ટને કારણે એકને એક રિપીટ થયું છે. એક ક્યાં ચેપ્ટરમાં છે એ પણ આમાં જ છે. આ ભેદ કલ્યાણરાયજીના આધારે જ નરસિંહલાલજીએ વૃદ્ધભાષામાં લીધા છે, પણ આ ગ્રંથમાં કંઈક એક જગ્યાએ છે તો જરાક સુધારો. એ આજે બોયલો છું એ મૂળ ટીકાના આધારે છે, એમાં જે કંઈ છે થોડોક સુધારો એ જગ્યા કરી લેવો, એટલે જે અભ્યાસ કરતા હોય એને જરાક કોઈ એકને એક રિપીટ થઈ રહ્યું છે. એટલે લગભગ આ જ વર્ણન છે, નવું ભેદ બતાવ્યા છે. હા હા, આમાં જે નવે નવ ભેદ બતાવ્યા છે ને, આમાં વાંચી દઉં એટલે હમણાં ખ્યાલ આવે. તો જુનાગઢ શિબિરમાં ધ્યાનમાં આવ્યું તો ત્યાં સુધરાવ્યા હતા જરા. હા, આની અંદર આ ભાષાંતર છે. પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવોને તો ભગવાનનો અનુગ્રહ મળે એવા જ કાર્યોમાં તેઓ પ્રવૃત્ત હોય છે. અનુગ્રહયુક્ત જીવ હોય તે શાસ્ત્રોક્ત જ્ઞાનાદિ મર્યાદામાં પ્રીતિવાળા હોય છે તે મર્યાદા મિશ્ર પુષ્ટિ જીવ કહેવાય છે, તથા પ્રવાહ વડે મિશ્રિત જે પુષ્ટિ જીવ છે તે ક્રિયામાં જ પ્રીતિવાળા હોય છે, અથવા પંચરાત્રાદિ તંત્રમાં જે પૂજાનો પ્રવાહ કયો છે તે જ પ્રકાર વડે પૂજા વગેરે કરવાવાળા તે જીવ છે. તે પ્રવાહ મિશ્ર પુષ્ટિ છે, પુષ્ટિ મિશ્ર પ્રવાહ છે આમ તો. એટલે તંત્રોક્ત પૂજા વિધાન પ્રમાણે જે પૂજા કરી રહ્યા છે નરસિંહલાલજી ટીકામાં એને પુષ્ટિ પ્રવાહ ગણ્યા છે, એમાં કઈ વાંધો નથી. પ્રથમથી સામાન્ય જે જીવો ઉપર અનુગ્રહ થાય છે તે ફરીથી વિશેષ અનુગ્રહને પ્રાપ્ત કરે છે.
પુષ્ટિ મિશ્ર પુષ્ટિજીવ જાણવા તે ભગવાન અભિપ્રાય સર્વે જાણવાળા હોય છે. હવે પુષ્ટિજીવ મર્યાદા મિશ્રિત હોય તો ભગવાનને ધર્મને જાણવાળા હોય છે.